નમસ્કાર, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની જૂની બોડેલીની પ્રાથમિક શાળાના શિક્ષક આશીષભાઈ પટેલ દ્વારા સેવાકીય કામગીરી આપવામાં આવી રહી છે. તેઓ ઘરે ઘરે જઈને અને ફરી ફરીએ જઈને બાળકોને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે, જેથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં. પરંતુ આની સાથે સરકાર દ્વારા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસને પરમિશન આપી દેવામાં આવી છે, તો શું સરકારી શાળાઓને કેમ પરમિશન આપવામાં નથી આવી અને કેમ ગરીબ બાળકોનું વિચારવામાં આવી રહ્યું નથી? પ્રાઇવેટ ટ્યુશનોમાં જે બાળકો જઈ રહ્યા છે તેઓ નાણાકીય રીતે સદ્ધર છે, પરંતુ જે લોકો નાણાકીય રીતે સદ્ધર નથી, જેમની પાસે પૈસા નથી, એવા ગરીબ બાળકોના ભણતરનું શું? અને શું જે ટ્યુશન ક્લાસોની પરમિશન આપવામાં આવી છે તેમાં સરકારી ગાઈડલાઇન્સનું પાલન થશે? આવા સમયે જે આશીષભાઈ પટેલ જેવા લોકો સામે આવીને બાળકોના ભણતરનું વિચારી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પણ ગરીબ બાળકોના ભણતરનું વિચારવું એ સરકારની જવાબદારી છે. ધન્યવાદ. હું જૂની બોલી પ્રાથમિક શાળા નાયબ શિક્ષક પટેલ આશીષ કુમાર સંપતભાઈ, જે હાલ અમારે પ્રાથમિક શિક્ષણમાં કોરોનાની મહામારીને સરકારની ગાઈડલાઈન મુજબ અમારે જે ધોરણ અને ધોરણ પ્રમાણે જે ફરિયાદ શિક્ષણ અમારે આપવાનું થાય છે, તો અમારે બે યુનિટ હોય છે. અમારે બે ફરિયા હોય છે, ગૌચર અને જૈન ફરિયો. એમાં બાળકોને અમે બે સેશનમાં અમે શિક્ષણ કાર્ય આપીએ છીએ. એમાં આજરોજ તારીખ 10/7/2021 રોજ જૈન ફરિયા જૂની બોરેલી ખાતે જૈન મંદિરમાં એક હોલ હોય છે. એ હોલમાં હું બાળકોને અમારા વિષય પ્રમાણે હું શિક્ષણ આપું છું અને બાળકોને માહિતગાર કરું છું. બીજું કે બાળકોને શાળાઓ ખુલે એની બહુ ઉત્તંડા ચાલી રહી છે અને વાલીઓ પણ એવું ઈચ્છી રહ્યા છે કે શાળાઓ જલ્દી શરૂ થાય તો બહુ સારું. બસ એ કઈ હું વિનમું છું. જય હિન્દ.